અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડી પડાશે। બાંધકામની ગુણવત્તા નબળી હોવાનું સામે આવ્યું છે। ચાર એન્જિનિયરોને સસ્પેન્ડ કરાયા છે। બંને એજન્સીઓ કાયમી ધોરણે, સૌથી વધારે મહત્વની વાત છે કે બંને એજન્સીઓ કાયમી ધોરણે બ્લેકલિસ્ટ કરાય છે। ઉપરનો ભાગ સંપૂર્ણપણે તોડવામાં આવશે। નિવૃત્ત અધિકારી સામે પણ ખાતાકીય તપાસ કરાશે। એજન્સી સામે પણ FIR કરવામાં આવશે। પિલરનો રિપોર્ટ બે દિવસમાં આવશે। કોન્ટ્રાક્ટરના ખર્ચે તોડી નવો બ્રિજ બનાવાશે। પિલર રિપોર્ટમાં ખામી આવશે તો સંપૂર્ણ તોડવામાં આવશે। તો પિલરના રિપોર્ટને લઈને પણ હવે રાહ જોવામાં આવી રહી છે। હાલમાં ઉપરનો જે આખો ભાગ છે તે તોડી પાડવામાં આવશે તેવી જાણકારી પ્રાથમિક પ્રાપ્ત થઈ રહી છે। એક્સપર્ટ કમિટી મૂકવામાં આવી હતી। એક્સપર્ટ કમિટીમાં એક મિસ્ટર મહેશ સ્ટેન્ટન એન્ડ ત્યાર પછી એક સુશાંત રૂકીમાંથી IIT માંથી અને ત્રીજા એક રાજ સિકરે કરકે વો ડિસન કન્સર્ન। આ ત્રણ કમિટીનો રિપોર્ટ એ પણ અત્યારે જે અમારી પાસે રિપોર્ટ આવેલા છે એક ઇન્ટરિમ રિપોર્ટ છે મેઇનલી એન્ડ કદાચ વધુમાં વધુ જે બાકીનું છે 3 દિવસની અંદર મળશે। ભાવનગરથી મહત્વના સમાચાર, ડમીકાંડના આરોપીઓ રિમાન્ડ પર। 4 આરોપીઓ 22 એપ્રિલ સુધી રિમાન્ડ પર। ડમીકાંડમાં 36 આરોપીઓ સામે નોંધાઈ છે ફરિયાદ। જેમાંથી હાલમાં મુખ્ય 4 આરોપીઓને લઈને રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જેઓના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે। આવનાર 7 દિવસ માટે એટલે કે 22 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ડમીકાંડમાં કુલ 36 આરોપીઓ સામે નોંધાઈ છે ફરિયાદ। સૌથી વધારે મહત્વની વાત છે કે 11 વર્ષથી આ ડમી કાંડ ચાલતો હતો। 8 થી 12 લાખ રૂપિયામાં સોદા થતા હતા। જે ડમી વિદ્યાર્થી તરીકે, ઉમેદવાર તરીકે, પરીક્ષાર્થી તરીકે જતો હતો તેને 25,000 રૂપિયા આપવામાં આવતા હતા। સાથે જ જે ઉમેદવારો છે તેના પાન, આધાર સહિત જે પ્રૂફ હતા, ID પ્રૂફ, જે હોલ ટિકિટ દિલ્હીને તમામ પ્રૂફ હતા, તેમાં પણ છેડછાડ કરવામાં આવતી, ફોટો બદલવામાં આવતો હતો, નામની સાથે પણ છેડછાડમાં ધ્યાન રાખવામાં આવતું હતું। અને છેલ્લા 11 વર્ષથી આ ડમી કાંડ ચાલી રહ્યો હતો। અનેક લોકોના નામ તેમાં સામેલ છે, પરંતુ 8 લાખથી લઈને 12 લાખ રૂપિયા સુધીનો વહીવટ કરવામાં આવતો હતો અને કેટલાક સરકારી અધિકારીઓ આ રીતે અત્યારે સરકારી અધિકારી તરીકે કામ કરી રહ્યા છે। અમદાવાદની સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટને તરતી મૂકવામાં આવી, રેસ્ટોરન્ટને 2 ક્રેનની મદદથી પાણીમાં ઉતારવામાં આવી। સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટને તરતી મૂકવામાં આવી છે। આગામી 1 મહિના સુધી અલગ અલગ પરીક્ષણ કરવામાં આવશે। ત્યારબાદ તમામ પરીક્ષણમાંથી પસાર થયા બાદ પ્રધાનમંત્રી મોદી ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ઉદઘાટન કરે તેવી તૈયારી છે। નદીના વિસ્તારનો ઉપયોગ કરવા માટે ખાનગી એજન્સી વાર્ષિક 45 લાખ રૂપિયા AMCને ચૂકવશે। જ્યારે આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટને 2 ક્રેનની મદદથી પાણીમાં ઉતારવામાં આવી હતી ત્યારે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ દ્વારા પૂજા કરવામાં આવી। ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં 125 થી 150 લોકો બેસી શકશે। PPP મોડલ પર આ પ્રોજેક્ટની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી। દેશમાં પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે જે નદીમાં કાર્યરત હશે। લાઇફ સેવિંગ કીટ, CCTV કેમેરા અને લાઇટિંગ તેમજ DJ સાઉન્ડ સાથે રહેશે। સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટે ઉદ્યાનો અને બગીચાઓ, રિવરસાઇડ પ્રોમિનાઇડ, ફૂડકોર્ટ, બાયોડાયવર્સિટી પાર્ક, ઇવેન્ટ સેન્ટર, વોકવે, ઘાટ વગેરેના સમન્વયથી એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવી છે જે સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે। આ પ્રોજેક્ટ એ લોકોને રિવરફ્રન્ટ પર આવતા અને મનોરંજન માટે વધુ એક નજરાણું ઉમેર્યું છે। ગીર સોમનાથના તાલાલાઈ